विरमगाम शहर में आवेला ऐतिहासिक मुनसर तड़ावनो अस्तित्व जोखमायू छे। तड़ावना किनारा पर आवेली डेरियो पर दिवसे ने दिवसे खंडित बनती जाय छे। तड़ावना किनारा पर लगावामां आवेल फेंसिंग तूटी जवा पामी छे। तंत्रनी बेदरकारीना पगले शहेरनी अनेक प्राचीन इमारतोनी बिस्मर हालत छे। अमदावाद जिल्लाना ऐतिहासिक शहर विरमगाम ए सौराष्ट्रनुं बीजो रूप गणाय छे। आ शहर अने तेमा आवेला चारे तरफना गढ़ अने 750 थी वधु वर्ष जूनो ऐतिहासिक मुनसर तड़ावर आवेलू छे। लोकवायका मुजब राजा विरमदेवे वसावेला विरमगाम पर लांबा समय सुधी कोई एक वंशु राज्य चाल्यू नथी। 11मी सदीमां सिद्धराज जयसिंहनी माता मीनळदेवीए बंधावेल मुनसर तड़ाव कला कारीगरनो बे नमून समान एक ऐतिहासिक धरोहर छे। तड़ावनी चारे तरफ 520 डेरियो હતી। દરેક ડેરીઓની અંદર એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી। ડેરીઓની બંને બાજુ છિદ્રો હતા, તેમાંથી દોરી પસાર કરીને મુનસરી માતાના મંદિરમાં જતી હતી। દરેક ડેરીઓની અંદર ઘંટડીઓ મૂકવામાં આવી હતી। સંધ્યાકાળે આરતી સમયે ડેરીઓમાંથી રહેલી ઘંટડી રણકી ઉઠી હતી। આજની પેઢીને મુનસર તળાવના સ્થાપત્ય કલાની કોઈ જાણકારી જ નથી। રાજ્યમાં આવા કેટલાય સ્થાપત્યો વિનાશના આરે છે, આજની પેઢીને ખેંચી લાવવા સમર્થ નથી। સ્થાપત્ય કલામાં કે તેની આસપાસ ગંદકી કે હાનિકારક ઇતર પ્રવૃત્તિ તેમજ અસામાજિક તત્વોના અડ્ડાઓ જ બની ગયા છે। આ બાબતમાં સ્થાનિક તંત્ર પુરાતત્વ ખાતું પૂરેપૂરું જવાબદાર કહેવાય। તંત્રની બેદરકારીના કારણે આપણી સાંસ્કૃતિક વારસાની જાળવણી થઈ શકી નથી। સ્થાનિક તંત્ર અને પુરાતત્વ ખાતા દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ તળાવ બંધાવ્યું હતું। અનેકવાર તળાવના વિકાસ માટે ભૂમિપૂજન થયું હતું, જે વાતને વર્ષો વીતવા છતાં કોઈ કાર્ય થયું નથી। તળાવના કિનારા પર રોડની બાજુએ ઈંટોની દિવાલ તથા અન્ય જગ્યા તારની વાડ કરવામાં આવી હતી, જે વેરવિખેર પડી છે। વધુમાં તંત્રની સાથે સાથે શહેરના ઐતિહાસિક મુનસર તળાવમાં આજુબાજુના વિસ્તારના રહીશો દ્વારા પોતાના ઢોરોને નવડાવવા માટે અહીં ઉતારી દેશે, જેથી આ તળાવ દિન પ્રતિદિન ઐતિહાસિક મુનસર તળાવની હાલત બિસ્માર બની જવા પામી છે। આને 365 દેરી આવેલી છે, અત્યારે તમે એને નિહાળી રહ્યા છો। અત્યારે અંદર એની અંદર એટલી ગંદકી પણ છે અને ભેંસો પણ એટલી હોય છે કે કોઈ એની સીમા નથી હોતી, છતાં આ તંત્રને કોઈ રોકતા નથી। જો આ સાફ સફાઈ કરવામાં આવે, ભેંસો બહાર કાઢવામાં આવે અને વિરમગામ એક સારું તળાવ બનાવવામાં આવે એવી મારી અપેક્ષા છે। ઓકે, વિરમગામ જે મુનસર તળાવ એ પુરાતત્વ ખાતામાં આવે છે, પુરાતત્વ ખાતાવાળા જો આને સરસ રીતે સાફ કરવામાં આવે અને આ મુનસરને સારું બનાવવામાં આવે તો લોકો અહીં કણે બેસી શકે, લોકો ફરી શકે, અહીં મંદિરો છે, મંદિરોમાં લોકો આવી શકે, બાજુમાં બગીચામાં પણ લોકો બેસી શકે, એટલે મારી એવી દરખાસ્ત છે। પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ।